सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालक श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळाना ऑनलाइन टीचिंग क्लास में हूँ अश्विन जांबुजा आप सर्वेनु हार्दिक स्वागत करूँ छू। केम छो बाळ मित्रों, मजा मने? बाळ मित्रों, आज आपणे धोरण बे विषय गुजराती एटले के कल्लोल में अभ्यास करवाना छे, जेमा आपणे आजे पाठ त्रण तेनुं नाम छे आटला बधा रमकड़ा विषय अभ्यास करवानो छे। बाळमित्रों, अगाउना तास एक में आपणे गीत अने एक सरस मजानी वार्ता नी मजा माणी हती। वार्तानुं नाम हतुं रूपेश काकानो टॉय हाउस, એટલે કે રૂપેશ કાકાનું રમકડા ઘર। તેના વિશે આપણે માહિતી મેળવી હતી, તેની વાર્તા સાંભળી હતી, તમને ખૂબ જ મજા આવી હતી। તો આજે આપણે તે વાર્તાના આધારે પ્રશ્નોની ચર્ચા કરવાની છે। તો બાળમિત્રો તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ। રૂપેશ કાકાનું ટોય હાઉસ વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે, टॉय हाउस में कया कया रमकड़ा हता। बाळमित्रों, आपणे तो वार्ता सांभळी छे तो आपणे ख्याल ज छे के रूपेश काकाना टॉय हाउस में विमान, जेसीबी, बोलतो वांदरो तथा चावीवाळा, रिमोटवाळा घणा रमकड़ा हता, जेमां ढींगली, ट्रेन, रीच वगैरे आवा रमकड़ा हता। फरी एक वक्त, टॉय हाउस में विमान, जेसीबी, बोलतो वांदरो तथा चावीवाळा अने रिमोटवाळा घणा रमकड़ा हता। तेमां केवा केवा? तो के ढींगली, ट्रेन, रीच वगैरे। बीजो प्रश्न, अक्षय अने श्रीकांत कई रमत रमता हता? तो बाळमित्रो तमने ख्याल ज छे, अक्षय अने श्रीकांत साप सीढ़ी रमत रमता हता। कई बाळमित्रो? अक्षय अने श्रीकांत साप सीढ़ी रमत रमता हता। तीजो प्रश्न जोईए, बोलतू वांदरू जोईने कोणे मोबाइल मूकी दीधो? शुं प्रश्न छे? बोलतू वांदरू जोयुं एटले कोणे मोबाइल मूकी दीधो? तो आपणने ख्याल ज छे, मोबाइल सौथी वधारे कोण रमतो हतो? तो के श्रीकांत रमतो हतो, आखो दिवस मोबाइलथी रम्या करतो हतो। तो के आपणो जवाब आवशे, बोलतू वांदरू जोईने श्रीकांते मोबाइल मूकी दीधो। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? તો કે અક્ષયે એક રમકડું ટોય હાઉસમાં મૂક્યું અને તેના બદલામાં બે રમકડા લીધા હતા, તો કે તેણે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું હતું? તો કે અક્ષયે વિમાનનું જે રમકડું હતું, અક્ષયે વિમાનનું રમકડું ટોય હાઉસમાં મૂક્યું। હવે મને પ્રશ્ન થયો, એટલે કે પ્રશ્ન નંબર 5, ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? તો મને પ્રશ્ન કર્યો તો હું કેવો જવાબ આપું? ટોય હાઉસમાં હું મારી પાસેનું મોટરનું રમકડું આપીશ। કયું આપીશ બાળમિત્રો? મોટર। અહીં તમે તમને જે ગમતું હોય તે રમકડું લખી શકો છો। પ્રશ્ન નંબર 6, તમે કોને કોને રમકડા રમવા આપો છો? હું મારી નાની બહેન, નાના ભાઈને રમકડા રમવા આપું, તે ઉપરાંત તેમજ મારા મિત્રો મારા ઘરે આવે તો તેને પણ રમકડા રમવા આપું। શું કહ્યું? હું તો મારી નાની બહેન, નાના ભાઈને રમકડા રમવા આપું, તેમજ જો કોઈ મારો મિત્ર મારા ઘરે રમવા આવે તેમને પણ રમકડા રમવા આપું। તમે પણ તમારા મિત્ર તમારા ઘરે રમવા આવતા હોય તો તેને રમકડા આપતા હશો। પ્રશ્ન નંબર 7 જોઈએ, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? તો મને તો ઉડતું વિમાન ગમે, એટલે મેં તો જવાબ લખ્યો છે કે મને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી ઉડતું વિમાન લેવું ગમશે। તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8, આ પાઠમાં કયા કયા છોકરા છોકરીઓના નામ આવે છે? આ પાઠમાં કઈ કઈ છોકરા, કઈ છોકરી અને કયા છોકરાના નામ આવ્યા હતા? તો આપણને ખ્યાલ જ છે,
આ પાઠમાં અક્ષય, શ્રીકાંત અને રૂચાના નામ આવે છે. કોના કોના? અક્ષય, શ્રીકાંત અને રૂચાના નામ આવે છે. તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9. રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા? તો તમને ખ્યાલ જ હશે, અક્ષય રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા. ક્યાં રહેવા ગયા? અમેરિકા. પ્રશ્ન નંબર 10. કોની પાસે બહુ રમકડા હતા? ઓહો, આપણને તો તરત જવાબ આવડી જાય. રૂપેશ કાકા પાસે બહુ રમકડા હતા, એટલે જ એણે રમકડા ઘર એટલે કે ટોય હાઉસ બનાવ્યું હતું. રૂપેશ કાકાએ બાળકોને કઈ ઓફર આપી? હવે રૂપેશ કાકાએ બાળકોને કઈ ઓફર આપી હતી તો આપણને શું? તો કે રૂપેશ કાકાએ બાળકોને ઓફર આપી કે એક રમકડું આપી જાઓ. શું? એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. કેવી ઓફર હતી? એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. પ્રશ્ન નંબર 12 જોઈએ, અક્ષય અને શ્રીકાંત કોણ હતા? તો આપણને ખ્યાલ જ છે, અક્ષય અને શ્રીકાંત બંને પાક્કા ભાઈબંધ હતા. શું હતા? પાક્કા ભાઈબંધ હતા. હવે પ્રશ્ન નંબર 13 જોઈએ, કોને ટોય હાઉસ ગમી ગયું, અક્ષયને કે શ્રીકાંતને? તો આપણને ખ્યાલ આવે કે અક્ષયને ટોય હાઉસ બહુ ગમી ગયું. કોને? અક્ષયને. પ્રશ્ન નંબર 14 જોઈએ, કોણ મોબાઈલમાં ગેમ રમ્યા કરતો હતો? મેં આગળ એક પ્રશ્ન આવ્યો ત્યારે તમને કહ્યું હતું, કોણ? શ્રીકાંત. શ્રીકાંત મોબાઈલમાં ગેમ રમ્યા કરતો હતો. અક્ષય કયા રમકડા લઈ આવ્યો? અક્ષય ટોય હાઉસમાંથી કયા રમકડા? તો કે બે રમકડા લઈ આવ્યો, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. આ બે રમકડા લઈ આવ્યો હતો. પ્રશ્ન નંબર 16, બોલતું વાંદરું રમકડાની શી વિશેષતા? તો કે જે આ અક્ષય બોલતું વાંદરું લઈ આવ્યો એની વિશેષતા શું હતી? તો એની વિશેષતા કેવી હતી? તો કે વાંદરું આપણી નકલ કરતું હતું. તમે જેવું બોલો એવું વાંદરું બોલે. દાંત કાઢો તો એ પણ કાઢે, આવી એની વિશેષતા હતી. એટલે કે આપણી નકલ કરતું હતું. પ્રશ્ન નંબર 17, શ્રીકાંતને બોલતા વાંદરાના રમકડામાં કેમ મજા પડી? જો શ્રીકાંત તો આખો દિવસ મોબાઈલથી ગેમ રમ્યા કરતો હતો, તેના બોલતા વાંદરાના રમકડું જે હતું તેમાં મજા કઈ રીતે પડી? તો કે વાંદરો શ્રીકાંતની નકલ કરતો હતો. જેવું શ્રીકાંત બોલે એવું વાંદરું બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો પણ ગુસ્સે થાય. આ બધું જોયું એટલે શ્રીકાંતને મજા પડી. પ્રશ્ન નંબર 18, રૂચા કોણ હતી? તો કે રૂચા અક્ષયની બહેન હતી. રૂચા અક્ષયની બહેન હતી. પ્રશ્ન નંબર 19, ટોય હાઉસમાં કેવા રમકડા હતા? તો કે જો ટોય હાઉસમાં કેવા રમકડા? તો કે ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા, દિવાલ પર ચડતા, એવા ઘણા બધા રમકડા હતા. તેના પછી પ્રશ્ન નંબર 20 જોઈએ, રૂચાએ ટોય હાઉસમાં જઈ શું કર્યું? તો કે રૂચા તો શિક્ષક બની ગઈ ને. રૂચા શિક્ષક બની બધા રમકડાને રમવા ભણવા બેસાડી દીધા. રૂચા જેવું બોલે એવું જ બોલે વાંદરો ચાળા પાડતો. એટલે રૂચાબેને શું કર્યું? તો કે રૂચાબેને વાંદરાને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો. તમને પણ શિક્ષક બનવું ગમશે, ગમે છે ને? હા. પ્રશ્ન નંબર 21, કબૂતર ક્યાં બેઠું હતું? કબૂતર બારી પાસે બેઠું હતું. મજા આવી ને બાળમિત્ર? ઓકે, હવે સાચા ખોટા આવા પ્રશ્ન છે. રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું છે. એટલે આપણે ખોટા નિશાની કરીશું. કેમ? તો કે રૂપેશ કાકાના તો બાળકો ખૂબ ગમતા હતા, એટલે તો સરસ મજાનું ટોય હાઉસ બનાવ્યું હતું.
બીજો પ્રશ્ન છે, બીજું વાક્ય છે, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. તો કે રૂચાને શિક્ષક રમવું ગમતું હતું? તો કે હા, રૂચાને તો શિક્ષક રમવું ખૂબ ગમતું, એટલે જ બધા રમકડાને ભણવા બેસાડી દીધા. ત્રીજું વાક્ય, અક્ષય આખો દિવસ મોબાઈલથી જ ગેમ રમતો હતો. આ વિધાન સાચું છે ખોટું છે? કોણ? તો કે શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી ગેમ રમ્યા કરતો હતો. ચોથો પ્રશ્ન, શ્રીકાંત ગાતું ગલોડિયું લાવ્યો તો ખોટી વાત છે. કબૂતર રમકડાનું હતું? નહીં, કબૂતર સાચું હતું. આ વાક્ય ખોટું છે. કબૂતરને જેવો રૂચાબેન પાસે ગયા હતા, કબૂતર ફર કરતું ઉડી ગયું. છઠ્ઠું વાક્ય, ટોય હાઉસ રૂપેશ કાકાના ઘરમાં હતું. તો કે આ વિધાન તો ખોટું છે. ટોય હાઉસમાં બાળકોને મજા પડતી ન હતી. આ વિધાન સાચું છે ખોટું છે? બધાને ખૂબ મજા આવતી હતી. અક્ષય જેસીબી અને બોલતું વાંદરું એવા બે રમકડા લઈ આવ્યો. તો કે આ સાચું છે. વિમાન મૂકી અને જેસીબી અને બોલતું વાંદરું લઈ આવ્યો હતો. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું હસે? ખોટું, વાંદરું નકલ કરતું હતું. શ્રીકાંત હસે તો વાંદરું હસે, અને શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય. દસમું, એક સોમવારે શ્રીકાંત અક્ષય અને રૂચા ટોય હાઉસમાં ગયા. તો કે આ વિધાન ખોટું છે. ઓકે, તેના પછી એક સરસ મજાનું ગીત છે જેનું નામ છે રંગબેરંગી રમકડા. ચાલો આપણે સાંભળીએ. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મીના લાવી, દડા સાથે બેટ લાવી, રીંચ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે. નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. છુક છુક કરતું એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ લાવી, ફુગ્ગાને પર ફરિયા સાથે મોર લાવી રે. નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. પંપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચક ડોળ લાવી, બેન માટે ડોલ લાવી, નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે. નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. મજા આવી ને બાળ મિત્રો? ઓકે, હવે કેવું છે, આપણે જે આ ગીત સાંભળ્યું એ ગીતને તમે એક બે વખત સાંભળશો એટલે ખૂબ મજા આવશે. તે ગીતના આધારે આપણે જવાબ લખવાના છે. જેમાં ટ આવતો હોય તેવા ત્રણ શબ્દ લખો. જો બાળમિત્રો, પાઠ્યપુસ્તકમાં પણ આ ગીત આપેલું છે, તેમાંથી તમારે શોધવાના છે. છતાં પણ હું કહી આપું છું કે જો ઊંટ, પોપટ, બેટ અને મોટર આ બધામાં ટ આવેલો છે ને. સરસ. પ્રશ્ન નંબર બે, જેમાં ડ આવતો હોય તેવા ત્રણ શબ્દો. તો કે કયા કયામાં ડ આવ્યો? તો કે રમકડા, ઘોડા, દડા, ગાડી, ડોલ. જો આ બધામાં ડ આવેલો હતો. જો આપણને તો અહીંયા ત્રણ જ કીધા, પણ મેં ત્રણ કરતાં વધારે લખ્યા છે જેનાથી તમને યાદ રહે. ત્રીજો પ્રશ્ન છે, જેમાં વ આવતો હોય તેવા ત્રણ શબ્દો. તો કે એવા કયા ત્રણ શબ્દો છે કે જેમાં વિમાન વ આવે છે? તો કે આવી, લાવી, વાઘ, વાંદરા, વિમાન વગેરે. આ બધા એવા શબ્દ છે કે જેની અંદર વ આવે છે. ઓકે બાળમિત્રો, બસ તો આપણે એટલે સુધી રાખીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં એક નવી જ પ્રવૃત્તિ સાથે, એક નવી જ ગમ્મત સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાળમિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો અને નિયમિત અભ્યાસ કરતા રહો. આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી આવજો.